નમસ્તે મિત્રો, કોરોના વાયરસ વચ્ચે લોકડાઉન લંબાતું જાય છે. સરકારશ્રી પૂરી જતનથી વ્યવસ્થા પૂરી પાડવામાં વ્યસ્ત છે, પરંતુ ફક્ત આ જવાબદારી સરકારશ્રીની જ નથી, દરેકની છે. એવો જ એક મામલો આજે સોશિયલ મીડિયા ઉપર સામે આવી રહ્યો છે. માંગરોળ વેરાવળથી પાછા ફરેલા ખલાસીઓને પોતાના વતનમાં જ ન્યાય નથી મળ્યો એવું સાંભળવા મળી રહ્યું છે. તેમના માલિકો તરફથી અને જે તે ગામના સરપંચો તરફથી પણ મદદ મળતી નથી હોય એવું લાગી રહ્યું છે. એક તરફ લોકડાઉનમાં કરોડો માનવીની રક્ષા તથા બીજી બાજુ ગરીબોનું જતન, આ બંને બહોળી જવાબદારી ફક્ત સરકારે જ નથી પૂરી પાડવાની, તેના માટે ગામના સરપંચો અને જવાબદારી અધિકારી તથા સમાજસેવકોએ બહાર આવવાની જરૂર પડશે, એમાં શંકાનું સ્થાન નથી. અમને અહીંયા પોલીસ વાળો ઉતરવા નથી દેતા, અમને શું કરું? ખાવા પીવાની કઈ વ્યવસ્થા છે નહીં, ટંડેલ બધા મૂકીને ઘેરે પોતપોતાના ઘેરે જાય રહ્યા. અમે ખલાસી લોકો, અમને કાં જવાનું? નહીં સીટિયા કોઈ બતાવે કોઈ નહીં, પોલીસ વાળા જવાની દઈ. અહીંયા નહીં ખાવાનું નહીં પીવાનું, દુકાન બધી બંધ. સીટિયા કોઈ અમને જાય પાછા જાય તો કોઈ પૈસા પણ રાજી નહીં થાય. પાછા ત્યાંથી સીટિયા કાઢી મૂકી રાખે, પછી પાછા આવવાના કયા સાધન પર આવવાના? સીટિયા બી બધા હરકત થોડા રહે, કોઈ ખાવા નહીં આપે, કોઈ પાણી નહીં આપે, ત્યાં તો કામ બી તો આવી જ પડી થશે, કામ બી દુકાનો બંધ બધી. બધા સેલવાસના અને માંગરોળથી આવ્યા, 3000 ભાડું લીધું, પછી અહીંથી પાછા મોકલાવે પોલીસ વાળા. તમે પાછા જાય ને પછી સેલ્સ લોકો અમને કાંઈ ખાના થોડું આપવાનું છે, ત્યાં બધું હિસાબ કરી મોકલી દીધા અને પૈસા બી નહીં પાછા આપ્યા. 500 આપ્યા, ત્યાં પછી 500 શું થવાનું? 1000 રૂપિયા આપ્યા તો કાઢી બતાવું, બધા 1000 રૂપિયા આપ્યા તેમાં શું થવાનું? ભાઈ, અમે લોકો માંગરોળથી આવ્યા ધંધો કરવા, બધા લોકો ગયેલા છે ત્યાં ધંધા કરવામાં, તો બધા ગુજરાતવાળાને બધાને મોકલી દીધા અને અમે ડીએનવાળા છે એટલે અહીંયા બધાને બેસાડી મૂકો. અને પોલીસવાળા કહે કે તમારું સરપંચ લોકો આવે ને કાંઈ તમે લોકો વાત કરો એમ કહ્યા કરે. સરપંચ લોકોને કેટલાક અમે સવારથી ફોન કરે, હું ફોન કરું, બધા લોકો સવારથી ફોન કર્યા કરે પણ કોઈ સરપંચ લોકો આવતા નથી ને એમ કહે કે વિડીયો મતલબ બનાવીને મોકલો એમ એમ કહ્યા કરે. બીજા લોકો સરપંચ લોકો તો એમ કહ્યા કરે કે મોકલાવ 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 કર્યા કરે, પણ કંઈ હજુ તક ઠીકાનું નથી. ને ખાવાનું બી કંઈ આપ્યું નહીં, ખાલી બિસ્કીટ આપ્યા છે. બે દિવસ આવવા માટે બે નાઇટ થયા, એક એક બિસ્કીટ નાઇટમાં આપે તો અમે હું પાછા કરીએ, ભૂખા જ છે હજુ તો. પોલીસ વાળો કે ત્યાં જાવ, ત્યાં જાવીને ગમે તો કરો, શેઠ લોકો ત્યાં અમે ક્યાં કરવાનું?